હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ બેસ્ટ ટીચિંગ એપ્રોચ. મિત્રો, એમપીએસડબલ્યુનું રિઝલ્ટ જે અત્યાર સુધી હજુ આવ્યું નથી, એટલે કે ડિક્લેર હજુ નથી થયું, તો એના માટે જે કારણ હોય એ આપણે કશું લેવા દેવા નથી. પરંતુ મિત્રો, આપણે એ લેવા દેવા છે કે અત્યાર સુધી રિઝલ્ટ કેમ જલ્દી લાવવું. તો મિત્રો, હવે એના માટે શું કરીશું? તો મિત્રો, સૌ પ્રથમ તો એ જણાવવાનું કે જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં એકદમ નવા છે, તો એ વિદ્યાર્થીઓ જો પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે અમારી ચેનલની અંદર કોઈ પણ જો ઓજસ ઉપર ભરતી આવશે તો ઓજસની અથવા કોઈ પણ અલગ વેબસાઇટ જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે અલગથી વેબસાઇટ ઉપર ભરતી પાડે છે, તો એ તમામ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી જૂનાગઢ, જામનગર, કોઈ પણ જગ્યાની ભરતી હશે એ અલગ રીતે પોતાની વેબસાઇટ હોય છે, જે ઓજસમાં નથી મૂકતા એ અલગથી મૂકે છે. તો આ તમામ ભરતીની માહિતી તમને એક જ સ્થળ ઉપર મળશે, એટલે એક જ પોઈન્ટ ઉપર મળે. તો તમારે આ ચેનલને એટલા માટે સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો છે એને બેલ આઇકન દબાવજો અને નોટિફિકેશન જે જ્યારથી ઓન થઈ જશે એટલે તમારે નોટિફિકેશનમાં તમામ વિડીયોની માહિતી સૌ પ્રથમ તમને મળી જશે, જેથી તમારી કોઈ વર્તી ચૂકી ના જવાય. તો મિત્રો, હવે આપણે વાત કરી દઈએ આપણા મુદ્દાની. મિત્રો, એમપીએસડબલ્યુનું જે રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર નથી થયું, તો એના માટે જે પણ કારણ હોય આપણે અત્યારે વિદ્યાર્થીને એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણું રિઝલ્ટ કઈ રીતે આવે, તો એના માટે શું કાર્યવાહી કરવાની છે. તો સૌ પ્રથમ હું તમને એ જણાવું, તમારા તાલુકા હોય, જિલ્લા હોય કે ગામડા હોય, તમામ જેટલા એસઆઈ એમપીએસડબલ્યુના વિદ્યાર્થીઓ છે એવાનું સંગઠન કરો અને બને તો પત્ર લેખન કરો ભરતી બોર્ડ મંડળને. ભરતી બોર્ડ મંડળને પત્ર લખવાનો છે, બધી જગ્યાએથી પત્ર પહોંચી જવા જોઈએ. અને એ પત્રની અંદર આપણે એક જ સવાલ કરવાનો છે કે અત્યાર સુધી અમારું રિઝલ્ટ આવ્યું કેમ નથી, એનું અમને કારણ આપો અથવા તો અમારું રિઝલ્ટ જલ્દી આપો. કારણ કે મિત્રો, રૂલ્સ પ્રમાણે કંઈક એવું હોય છે, આટલો મિત્રો આટલો બધો સમય લાગે જ નહીં. મિત્રો, કેમ કે મિત્રો તમે વિચાર કરો, જે 16 નંબરની ભરતી છે એ કોની છે? તો કે એફએસડબલ્યુ વાળાની છે, બરાબર. હવે એફએસડબલ્યુની ભરતી છે એની બધી પ્રોસેસ પૂરી થઈ જાય. તો મિત્રો, આપણી જે એમપીએસડબલ્યુની એક્ઝામ છે, તો એ તમામ વિદ્યાર્થીઓનું એવું કેવું છે કે સર, એમપીએસડબલ્યુનું જે રિઝલ્ટ છે અત્યાર સુધી કેમ નથી આવ્યું? હવે અમુક લોકો કૌભાંડ સાથે જોડી રહ્યા છે, એક શંકાના દાયરામાં લઈ જઈ રહ્યા છે. તો મિત્રો, હવે લેટ થશે તો બધા શંકાના દાયરામાં લઈ જ જશે. અને બીજી વસ્તુ રહી કે ભરતી કૌભાંડ એટલે કે જે આ ડુપ્લિકેટ સર્ટિફિકેટની વાત છે, બરાબર. તો ડુપ્લિકેટ સર્ટિફિકેટ છે, હવે એનો ઇસ્યુ તો પછી પણ સોલ્વ થઈ જઈ શકે છે, તો એ જ્યારે વેરિફિકેશન આવે ત્યારે બી સોલ્વ થઈ શકે છે. તો મિત્રો, હવે આટલું બધું શું છે આમાં? તો હવે આપણે એ ભરતી બોર્ડને પ્રશ્ન કરવાનો છે. બધા અહીંયાથી પત્ર તમારા ત્યાંથી અમે તો શરૂઆત કરી દીધી છે કે અમારા ત્યાંથી અમે પત્ર લેખન હવે કરી રહ્યા છીએ. ભરતી બોર્ડને ચોખ્ખા શબ્દોમાં અમે સવાલ પૂછવાના છીએ કે સર, કે આપણે રિસ્પેક્ટેડ સર, તમે શા માટે અમારી ભરતી જેનું રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર નથી કર્યું, એની પહેલાં જે આન્સર કી આવે એ આન્સર કી કેમ હજુ આપી નથી, એ કારણ જાણવાનું છે. અને જે પણ રીઝન આપશે, જે પણ જવાબ આપશે, તે તમારી સામે જરૂર મૂકવામાં આવશે. અમે જરૂર વિડીયોમાં મૂકી દઈશું અને વિડીયો સહિત બતાવી દઈશું. તો મિત્રો, અમે આજ પત્ર લેખન કરી રહ્યા છીએ, તો માનનીય શ્રી આપણને જે જવાબ મળે ત્યાંથી, તો હવે એ શું જવાબ છે, હવે આપણે એની રાહ છે. તો મિત્રો, આ જવાબની રાહ માટે તમે પણ એવું કરજો, તમારા જે પણ પોઈન્ટ હોય, જે પણ તાલુકો હોય, ત્યાંથી તમે પત્ર લેખન, જેટલા એમપીએસડબલ્યુના વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને કહેવાનું કે તમે આવો અને આ પત્રમાં સહી કરો. 5-10 વ્યક્તિ અથવા જેટલા પણ હોય તમે એક પણ લખી શકો છો અને નીચે સહી કરીને પત્ર જીપીએસએસબી કે ભરતી મંડળ બોર્ડને, આપણે જેને એક્ઝામ લીધી છે અને આપણે પત્ર લખીને પૂછવાનું છે કે ફાઇનલ આન્સર કે નહીં અત્યાર સુધી નથી આપવાનું, કારણ જણાવો, બરાબર. તો અને રિસ્પેક્ટેડ રીતે લખવાનું છે, જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. તો મિત્રો, હવે આનું શું રિઝલ્ટ એટલે કે આનું શું રિપ્લાય આવે છે ત્યાંથી, બરાબર. અને જો મિત્રો, બીજી વસ્તુ એ કહેવાની, જો ત્યાંથી કોઈ પણ પ્રકારનો રિપ્લાય આપવામાં નહીં આવે, રિસ્પોન્સ નહીં આપવામાં આવે, તો હવે એની પાછળ અમે એક વસ્તુ કરીશું કે જે અમે અહીંયાથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે તે તમામને અમારા નજીક રહેતા હોય એમને કોલ કરીને અમે ડાયરેક્ટ ત્યાં પહોંચવાના છીએ. તો મિત્રો, આ પ્લાન છે અમારો. તો મિત્રો, હવે બીજી વસ્તુ એ કે તમે પણ જો રિઝલ્ટ, તમે પણ ડાયરેક્ટ પણ જઈ શકો છો અને રિસ્પેક્ટેડ રીતે, સારી રીતે, સારા વર્તણૂકથી વાત કરી શકો છો અને પ્રશ્ન પૂછી શકો છો કે સર, અત્યાર સુધી રિઝલ્ટ કે ફાઇનલ મેરિટ લિસ્ટ
કેમ આપવામાં નથી આવ્યું, શું આ ભરતી કૌભાંડ છે, તમે ડાયરેક્ટ સવાલ એમને પૂછી શકો છો, પૂછવામાં કશોય પ્રોબ્લેમ નથી, ડાયરેક્ટ બ્લેમ ના કરી શકાય પણ પૂછી તો શકાય છે, બરાબર. હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે એટલું જ કહેવાનું કે આ કાર્યવાહી અત્યારે કરવી ખૂબ જરૂરી છે. હવે અમુકને એમ થતું હશે કે આ સર તમને એવું કહે છે, અમથા કહે છે, નહીં. જો મિત્રો એનું કારણ એવું છે કે મિત્રો તમે અત્યારે આ નહીં કહો તો આવી રહી છે ચૂંટણી. હવે ચૂંટણી જેમ આવશે નજીક તેમ આ આપણી જે એક્ઝામ છે એ પાછળ જવાની ચાન્સીસ વધી જશે, કારણ કે મિત્રો જેમ ચૂંટણી આવશે તો મિત્રો આચારસંહિતા પણ લાગુ પડી જશે, અને જો આચારસંહિતા લાગુ પડી ગઈ તો તમારે યાદ કરી લેવાનું છે કે ભરતી છે ને પાછળ જવાની છે. કેની પાછળ? તો કે જે આ તમારી ચૂંટણી છે એ ચૂંટણીની પાછળ જશે. તો મિત્રો હવે બધી પ્રોસેસ ત્યાં ને ત્યાં જ ઠપ થઈ જવાની ખૂબ સંભાવના છે. તો એટલા માટે હું તમને કહી રહ્યો છું કે તમામ વિદ્યાર્થીઓએ પત્ર લેખન કરવાનું છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક પ્લીઝ કરજો, કારણ કે અમે પણ મહેનત કરીએ છીએ, બરાબર. અને લાઇક કરશો તો અમારા માટે અમને એક પ્રોત્સાહન મળશે, બરાબર. અમે વિદ્યાર્થી મિત્રો માટે ઘણું બધું કરી રહ્યા છીએ, બરાબર. હવે અમે પત્ર પણ લખી રહ્યા છીએ, જો પત્ર ત્યાં પોક્સે શું રિઝલ્ટ આવશે, શું રિસ્પોન્સ આવશે એનો જવાબ પણ અમે તમને આપીશું. તો મિત્રો મળીશું નવી કોઈ ભરતીની અપડેટ સાથે અથવા MPSWની કોઈ પણ અપડેટ સાથે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. બેસ્ટ ટીચિંગ એપ્રોચ.